નમસ્કાર, એજન્ડા એટ નાઇન સાથે હું છું હિના. એજન્ડા એટ નાઇનમાં તમામ મહત્વના સમાચાર પર વાત કરવી છે. સૌથી પહેલા વાત રાજ્યના હવામાનની કરી લઈએ તો આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતવાસીઓને ગરમીથી રાહત મળવાના કોઈ જ એંધાણ અહીંયા નથી દેખાઈ રહ્યા. રેકોર્ડ બ્રેક ગરમીથી રાહત નહીં મળે. આજે પણ ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે પણ ગરમીનું રેડ એલર્ટ છે. સતત બીજા દિવસે 46 ડિગ્રીને પાર તાપમાનનો પારો જઈ શકે છે. રાજ્યના 20 જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આજે સવારથી ભીષણ ગરમીનો અનુભવ થઈ શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. હવે જોઈએ કયા કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. તો આણંદ, ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વલસાડ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ, આ તમામ જે જિલ્લાઓ છે કે જ્યાં આજે ભારે ગરમી પડવાની છે, ગરમીનો વિસ્ફોટ થવાનો છે, જેથી કરીને શહેરીજનોએ હવે સાવધાન રહેવાની જરૂર છે. ગુજરાતમાં ગરમીનો વિસ્ફોટ થયો. રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો. સતત બીજા દિવસે અમદાવાદ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર. અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું 47.3 ડિગ્રી તાપમાન. અમદાવાદ શહેરમાં નોંધાયું 46.6 ડિગ્રી તાપમાન. રાજ્યના 6 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો. ગાંધીનગરમાં 46 અને સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન. ડીસામાં 45.4 ડિગ્રી અને અમરેલીમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું.